नमस्कार, TV9 समाचार साथे हूँ छू नरेंद्र सिंह। मोरबी झूलता पुल दुर्घटना केस में एक महत्वनो घटस्फोट थयो छे। SIT ना आंतरिक रिपोर्ट में सामे आव्या छे चौंकावनारा तथ्यो। जी हाँ, मोरबी पालिका अने ओरेवानी संयुक्त बेदरकारी थी आ पुल तूट्यो होवानो रिपोर्ट में जणावायुं छे। पालिकाना तमाम सभ्योने विश्वास में लीधा विना करार थया होवानो पण एक मोटो खुलासो थयो छे। वर्तनना मुद्दा पर तपास टीमना रिपोर्ट में कोई माहिती सामे नथी आवी। हाईकोर्टे समक्ष राज्य सरकारे आ रिपोर्ट रजू कर्यो छे। क्या आप अभी माता पिता बनने का इंतजार कर रहे हैं? आज ही 7825893603 पर कॉल करें। ओएसएस फर्टिलिटी के कम लागत वाले IVF उपचार की सहायता से अपना सपना पूरा करें और सभी को खुशखबरी दें। तो मोरबी नगर पालिका ने ओरेवा कंपनी बनने नी बेदरकारी जवाबदार होवानु आ रिपोर्ट में सामे आव्यु छे। सरकारे आ रिपोर्ट हाईकोर्ट समक्ष रजू कर्यो छे। मोरबी झूलता पुल दुर्घटना केस में महत्वनी माहिती सामे आवी छे। जे घटस्फोट थयो छे SIT ना रिपोर्ट में चौंकावनारा तथ्यो सामे आव्या छे अने तेमा मोरबी नगरपालिका अने ओरेवानी संयुक्त बेदरकारीना कारणे ज आ पुल तूट्यो होवानो रिपोर्ट में उल्लेख करवामां आव्यो छे। तो पालिकाना तमाम सभ्योने विश्वासमां लीधा विना आ पुलनी जवाबदारी सौंपवाना करार करवामां आव्यो होवानो पण आ रिपोर्ट में उल्लेख करायो छे। આ સમગ્ર રિપોર્ટ સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો છે। SIT ના આંતરિક રિપોર્ટમાં આ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। મોરબી પાલિકા અને ઓરેવાની સંયુક્ત જવાબદારી બને છે તેની જાળવણીની, પરંતુ બેદરકારીના કારણે આ પુલ તૂટ્યો હોવાના જે તથ્યો છે તે આ રિપોર્ટમાં દર્શાવાયા છે। तो वर्तनना मुद्दा पर तपास टीमना रिपोर्ट में कोई ज माहिती आपवामां आवी नथी। वधु जानकारी लईशुं संवाददाता रौनक वर्मा पासेथी। रौनक, जे रीते राज्य सरकारे रिपोर्ट हाईकोर्ट समक्ष रजू कर्यो छे, क्या महत्वना तथ्यो आमां सामे आव्या छे? નરેન્દ્રસિંહ, પાછલા વર્ષમાં ઓક્ટોબર માસના અંતમાં મોરબી જિલ્લામાં આવેલો જે ઝૂલતો પુલ છે તે તૂટવાની ઘટના સામે આવી હતી અને જેમાં 138 થી વધુ લોકોના જે મોત છે તે નિપજ્યા હતા। આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ તપાસ સંસ્થાને જે જવાબદારી છે તે સોંપવામાં આવી હતી અને તેમને દ્વારા જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। આ જે રિપોર્ટ છે તેનો જે આંતરિક જે ભાગ છે તે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્વની અને ચોંકાવનારી જે વિગતો છે તે સામે આવી રહી છે। જેમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા કંપની જે આ પુલનું સંચાલન કરતી હતી તેમની સંયુક્ત બેદરકારીના કારણે આ પુલ તૂટ્યા હોવાની જે પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। મહત્વનું છે કે અત્યાર સુધી હાઈકોર્ટમાં જે પ્રકારે કેસ ચાલી રહ્યો છે અને જે પ્રકારે બંને પક્ષો તરફથી દલીલો થઈ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક એ વાત સામે આવી છે કે મોરબી નગરપાલિકાના કેટલાક ગળિયાગાંઠિયા સભ્યો અને ઓરેવા કંપની, ખાસ કરીને ઓરેવા કંપની દ્વારા જે સંચાલન અને સમારકામ કરવામાં આવતું હતું તેમાં નીચી ગુણવત્તાનું જે કામ છે તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે કેબલ હતા તે પણ જૂના હોય તે પ્રકારની જે સમગ્ર અહેવાલો જે છે તે મીડિયામાં સામે આવ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને ઓરેવા કંપનીના સંચાલકો વચ્ચે જે કરાર છે તે પણ થયા હોવાની જે વિગતો સામે આવી રહી છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલે જે મોરબી નગરપાલિકા છે તેને સુપરસીડ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ સુપરસીડની કામગીરીને પણ હાઈકોર્ટમાં પડકાર કરવામાં આવ્યો છે। એટલે સ્પષ્ટપણે માનવામાં આવે છે કે જે નગરપાલિકા છે તેના સભ્યો પણ આજે સુપરસીડ કરવાની કામગીરીને એ બાબતે ટક્કર કરી રહ્યા છે કે જે ગળિયાગાંઠિયા સભ્યો છે તેમણે જે છે એ ખાનગી રીતે આ કરાર કર્યો હોવાની પણ વિગતો સામે આવી હતી। એટલે કે સ્પષ્ટ જે આંતરિક રિપોર્ટ આવ્યો છે તેના આધારે થાય છે કે કેટલાક લોકો અને ઓરેવા કંપનીની બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી છે અને 135 થી વધુ લોકોના મોત થયા છે। આ કેસમાં મહત્વની વાત એ છે કે આગામી 3 સપ્તાહની અંદર જે સંપૂર્ણ રિપોર્ટ છે SIT નો તે કોર્ટમાં મૂકવાની ખાતરી ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારે સંપૂર્ણ જે રિપોર્ટ આવશે તેમાં પણ કેટલાક મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં। આભાર રોનક, સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં અનેક જે ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે।